नमस्कार दर्शक मित्रों, मंथवी न्यूज ना भविष्यलक्षी कार्यक्रम कालनो दिवस के उमा आप सबनु स्वागत छे। हूं छु आपनी सह्याद्री वंशरीषा। दर्शक मित्रों, आपणे सौने आपणा ભવિષ્યમાં શું થવાનું છે, આવતીકાલે શું થવાનું છે, કે કોઈ વસ્તુ માટે તમે બહાર જતા હોવ તેમાં શું પરિણામ મળશે, આ દરેક બાબતો જાણવાની ખૂબ જ ક્યુરિયોસિટી રહેતી હોય છે। ઘણા બધા માધ્યમો દ્વારા આપ દૈનિક રાશિ ભવિષ્ય તો જાણી જ લેતા હશો, પરંતુ હા, સવારસારમાં કદાચ કામની ભાગદોડના કારણે જો એ જોવાનું ચૂકી જતા હોવ તો અમે ખાસ કાર્યક્રમ લઈને આવીએ છીએ, જેમાં આવતીકાલનું રાશિ ભવિષ્ય જે હોય છે આજે સંધ્યાકાળથી જાણવા મળી શકે છે, જેથી કાલના દિવસનો પ્લાન આજે એડવાન્સમાં થઈ શકે। તો ચાલો એ માટે શરૂ કરીએ આપણું કાર્યક્રમ। तो दर्शक मित्रों, आवती काले छे पहली जुलाई अने गुरुवार नो दिवस। काल नो दिवस केवो कार्यक्रम आपणे बात करीशुं, पहली तारीख ना पंचांग दिन विशेष राशि भविष्य नी। आ साथे आवती काले जेनो जन्मदिवस छे तेमनो आवनारू वर्ष केवुं रहेशे ते पण जणावीशुं, अने साथे आपने जो कोई मूंझवता प्रश्न होय तो आप फोन कॉल करीने अमारी साथे लाइव पण जोडाई शको छो। ए माटे आपणी साथे जोडाय छे ज्योतिष आचार्य किशनभाई, मळीशुं तमने। किशनभाई, स्वागत छे आपनुं। जय श्री कृष्ण। जय श्री कृष्ण बेन, नमस्कार। नमस्कार जी, आवती काले जुलाई महीना की शुरुआत छे, लेकिन काले पहली जुलाई छे, गुरुवार नो दिवस छे। सौथी पहला आपणे पंचांग थी शुरुआत करीशुं। नमस्कार दर्शक मित्रों, हर हर महादेव। बात करें तो अपने काल ना पंचांग नी, तो काले तारीख 1/7/2021 ने गुरुवार छे, तिथि विक्रम संवत 2077, जेठ वद सातम छे, राशि मीन राशि छे। मीन राशि ना मूळाक्षर द च ज थ रहेशे, नक्षत्र उत्तर भाद्रपद छे, योग छे सौभाग्य छे, क्यारे के भाई सवार 10:46 सुधी योग रहेशे, करण बहु छे बपोर 2:02 सुधी। અને વાત કરીએ તો ભાઈ સૂર્યોદય અને સૂર્યાસ્તની, તો કાલે સવારે 5:58 વાગે સૂર્યોદય થઈ જવાનો છે, બરાબર। એટલે કે 5:58 થી આપણે ચોગડિયા ગણવાનું ચાલુ કરવાનું, અને સૂર્યાસ્ત સાંજે 7:25 વાગે ઉતરે છે, એટલે કે ભાઈ રાત્રિના ચોગડિયા જોવા હોય તો સાંજે 7:25 પછીના એવી રીતે ગણીને રાત્રિના ચોગડિયા ચાલુ કરવાના રહેશે। કાલે વિછોડો કોઈ પંચક પૂરા દિવસ કે રાત્રિ દરમિયાન રહેશે, સાથે સાથે વિછોડો નથી પંચક પૂરા દિવસ છે, એટલે કે કોઈ પણ વસ્તુ તમે કરો તો 5 વાર થાય, બરોબર છે। વાત કરીએ તો આપણે અભિજીત મુહૂર્તની, તો બપોરે 12:16-1:10 વચ્ચે રહેશે, એટલે કે ભાઈ કોઈ પણ સારું કાર્ય કરવું હોય તો બપોરે 12:16-1:10 વચ્ચે કરવાનું રહેશે। જી બેન જી, બિલકુલ। હવે વાત કરીશું આપણે આવતીકાલના દિન વિશેષની। ભાઈ કાલે ગુરુવારનો દિવસ છે, ભગવાન વિષ્ણુને સમર્પિત કરવામાં આવ્યો છે, બરોબર છે। આ દિવસ ગુરુ ગ્રહના દિવસને માનવામાં આવે છે, કે ભાઈ ગુરુવારનો દિવસ ગુરુ ભગવાનને, અને ગુરુ ભગવાન શું કરે, આપણને વર્ચસ્વ આપે, પ્રબળતા આપે, ધંધામાં વધારો કરવો હોય તો આપણે ગુરુ મહારાજને યાદ કરીએ। તો ભાઈ ગુરુવારે દિવસે આપણે ગુરુ ભગવાનની પૂજા કરીએ તો એનાથી આપણો બહુસ્પ્રતિ, એટલે કે જે ગુરુ છે, એકદમ સારો થાય છે। અને ગુરુવારે સવારે ઉઠીને બહુપ્રસ્તિનું આપણે કે એટલે ગુરુ ભગવાનનું દેવનું પૂજન કરવું જોઈએ, તે માટે સ્નાન કરીને પીળા ફૂલ, સાથે સાથે ચણાની દાળ, મોટી દ્રાક્ષ અને પીળી મીઠાઈ અને પીળા ચોખા, જો આવું તમે કરો તો ચોક્કસ ભગવાન તમને પ્રસન્ન થશે, ગુરુ ભગવાન પ્રસન્ન થશે। પીળી હળદર, જો એક સારો પ્રયોગ પણ કહું છું, કે દર ગુરુવારે 5 પીળી હળદર બરોબર ભગવાનને પીપળે મૂકવાનું રાખો તો ચોક્કસથી લાભદાયી થાય, બરોબર છે, કરવાથી સારામાં સારો લાભદાયી થાય છે। કાલે 7મની સમાપ્તિ 2:02 છે, જ્યારે 8મની શરૂઆત 2:03 થઈ જશે। જી બેન જી, હવે રાશિફળ તરફ આગળ વધીશું, વાત કરીશું મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોની। ચલો સૌપ્રથમ વાત કરીએ તો મેષ રાશિવાળા જાતકોની, તો મેષ રાશિવાળા કાલે ચાલતી વખતે ધ્યાન રાખવાનું છે, કાલે બહાર નીકળો ક્યાંય પણ બરોબર, બજારમાં કે ગમે ત્યાં બહાર નીકળો તો ચાલતા ખાસ ધ્યાન રાખજો, ઓફિસમાં પણ હોય કે તમે વેપારમાં કે ગમે ત્યાં, તો કશું વસ્તુ વાગી ના જાય કે કંઈ પણ તમને નુકસાન ના થાય, ખાસ ધ્યાન રાખવાનું છે, આફતોથી બચવાનું છે, બરોબર છે। ખોટું તમારી કોઈ પણ, અત્યારે શનિ જોવા છે તો વક્રી છે, બરોબર છે, મેષ રાશિવાળાને ખાસ ક્યાંક ને ક્યાંક આપણું કશું કામ ના હોય અને આપણું નામ સંભળવાઈ જાય, બરોબર, કંઈ કર્યું ના હોય અને સીધું નામ આપણું ભરાઈ જાય, બરોબર, તો કાલે કોઈ આવું કામ ના થાય, બરોબર, એનું ખાસ ધ્યાન રાખજો, ખોટી ખોટી આફતોથી બચીને રહેવાનું છે। સાથે સાથે વાત કરીએ તો આસપાસની વસ્તુઓ તમને કાલે ચોક્કસથી રંગીન બનાવે, તમારા નજીકની વસ્તુઓ કાલે તમારો દિવસ રંગીન બનાવશે, અને કોઈ નવી વસ્તુઓ શીખવા પણ મળશે, ચોક્કસથી કાલે તમે કંઈક નવું શીખવાનો પ્રયાસ કરશો અને એમાં સફળતા પણ મળી શકે એમ છે। શુભ કલર જ્યારે રાતો અને શુભ નંબર 2 રહેશે। હવે વાત કરીએ તો ભાઈ વૃષભ રાશિવાળા જાતકોની, તો વૃષભ રાશિવાળાને આળસમાં દિવસ પસાર થાય, કાલનો દિવસ થોડોક આળસમય બરોબર, નિંદર આયા કરે બરોબર, બગાસ આયા કરે, અચ્છા આમ કામ કરવાનું મન પણ ઓછું થાય, સાથે સાથે કોઈ ભેટ સોગાદ પણ ચોક્કસથી મળશે, નાની મોટી ભેટ સોગાદો કોઈ આપીને જાય, રાહત મળે, કામનો બોજો ધીરે ધીરે ઓછો થશે, ઘરનું કામ જવાબદારી ધીરે ધીરે એમાંથી રાહત મળે, ચોક્કસથી ધન ખર્ચ પણ થશે, નાના મોટા ધન ખર્ચના પણ યોગ બની રહ્યા છે,
જ્યારે શુભ કલર તમારા માટે કેસરી અને શુભ નંબર 9 રહેશે. હવે વાત કરીએ તો એક મિથુન રાશિવાળા જાતકોની, તો મિથુન રાશિવાળાને માનસિક શાંતિ મળે છે ભાઈ. બરોબર, ચંદ્ર ખૂબ જ સારો થયો છે મિથુન રાશિવાળાને, એકદમ મગજની શાંતિ. બધું જ હોય, કરોડ રૂપિયા હોય પણ મગજની શાંતિ ના હોય તો નકામું છે. અને સાહેબ, જો આપણી જોડે મગજની શાંતિ હોય, કરોડ રૂપિયા નહીં હોય તોય શાંતિથી આનંદ ઉલ્લાસથી રહીશું, તો એક માનસિક શાંતિ ચોક્કસથી મળે. બરોબર છે, માથાના દુખાવા પણ રહ્યા કરે. નાના મોટા માથામાં મગજમાં શંકા વાગે, અથવા તો પેલું તમારે માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય તો તમને કોઈક મગજમાં બરોબર નાનું મોટું ભારે લાગ્યા કરશે. લગ્નના યોગ જે લોકોને નથી, ચોક્કસથી એ લોકોના લગ્નના યોગ પ્રબળ બને છે. બરોબર, કંકોત્રીમાં નામ છપાય, વરઘોડે ચડાય, સાથે સાથે કોઈ મહત્વની વાતો પણ જાણવા મળે. બરોબર, તમારા માટે કોઈ અગત્યની મહત્વની વાતો તમે કાલે જાણી શકો છો. શુભ કલર જ્યારે ગુલાબી ને શુભ નંબર 7 રહેશે. જી બેન, જી આગળની ત્રણ રાશિ તરફ આગળ વધીશું આપણે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની વાત કરીશું. કાલે વાત કરીએ તો ભાઈ કર્ક રાશિવાળા જાતકોની, તો કાલે ચોક્કસથી એમને ઓફિસથી વહેલું ઘરે હોય, અથવા તો એમને વહેલા ઘરે આવવાનું મન થાય. બરોબર, કોઈ પણ એટલે કે ભાઈ ટૂંકમાં ઓફિસમાં મન ના રહે. બરોબર, તમે આપણે કહેવાય કે ભાઈ શારીરિક રીતે તો તમે ત્યાં ઓફિસની અંદર હોય, પણ તમારું મન આખું વિશ્વનું ભ્રમણ કરી રહ્યું હોય, કોઈના સપનામાં કોઈના વિચારોમાં વિચારશીલ બની ગયા હોય. બરોબર છે, પછી સાહેબ કહે કે ભાઈ આવો ઓફિસની અંદર, એટલે અંદર આવવું પડે. બરોબર છે, કાલે બાળકો મદદ કરી શકે એમ છે. ચોક્કસથી બાળકો તમને મદદ કરશે. બાળકો થકી કોઈ સારી એવી મદદ થાય, અથવા તો કોઈ સારું એવું કામ પણ થઈ શકે એમ છે. અને સ્વાસ્થ્ય સાચવવાની થોડીક જરૂર છે. બરોબર, કર્ક રાશિવાળા, સ્વાસ્થ્ય સાચવવાનું સૂર્ય અત્યારે જોવા જાય તો એવો છે નહીં તમારા માટે, તો સ્વાસ્થ્ય સાચવી લેજો. અને ધનનો ખર્ચ થશે નાના મોટા. બરોબર, ધનની ખર્ચાની ચોક્કસથી શક્યતા દેખાય છે, તો પૈસા બચાવીને લક્ષ્મીજીને બાંધીને રાખજો. કેવું દોરડે વડે બાંધેવાનું, એટલે ક્યાંય જાય જ નહીં. બરોબર છે, શુભ કલર પોપટી અને શુભ નંબર 2 રહેશે. હવે વાત કરીએ તો ભાઈ સિંહ રાશિવાળા જાતકોની, તો સિંહ રાશિવાળાને રિયલ એસ્ટેટથી ફાયદો છે ભાઈ. સૂર્ય અને મંગળ સારા બને છે, સિંહ રાશિવાળાને મંગળ સારો બને એટલે ચોક્કસથી જમીન મકાનમાં કોઈક ને કોઈક ફાયદો રિયલ એસ્ટેટનું જે પણ કરતા હોય, કન્સ્ટ્રક્શનનું કે વેપારમાં દલાલી કરતા હોય, બરોબર, જમીન મકાનની 100% ફાયદો છે. દિવસ ખૂબ સારો છે, કોઈ મહત્વનો આગળ વેપાર ધંધો વધી શકે એમ છે. અને કામનું દબાણ પણ વધશે, વેપાર ધંધો વધે એટલે કામનું દબાણ વધે, એટલા માટે કાલે કામનું દબાણ પણ વધશે. અને જે પણ અટકી ગયેલા કામ છે, બરોબર, સૂર્ય અને મંગળ સાથે થાય છે એટલે બંને અગ્નિ તત્વના માલિકો છે. જે પણ અટકેલા કામો છે, તમારા પછી સરકારી હોય, તમારા પોતાના અંગત જીવનના હોય કે તમારા કોઈ સામાજિક હોય, ચોક્કસથી પૂરા થાય. પૂરેપૂરી શક્યતાઓ સારી છે કે ભાઈ સારામાં સારા તમારા કાર્યોની શરૂઆત થઈ જાય, અથવા તો જે અટકેલા છે એની પૂર્ણાહતિ થઈ જાય. અને કોઈ નવો પ્રેમ સંબંધ પણ બંધાય, એટલે કે જીવનમાં કોઈ ગુલાબની જેમ તમારા જીવનમાં સરસ મજાનું પ્રેમ આવે અને એક સરસ મજાનું તમને તરભર્યું કરીને જાય. ખૂબ સારો દિવસ છે અને ખૂબ સારો પ્રેમ મળી શકે એમ છે. શુભ કલર સોનેરી ને શુભ નંબર 8 રહેશે. હવે વાત કરીએ તો કન્યા રાશિવાળા જાતકોની, તો ભાઈ કન્યા રાશિવાળાને સંગીત દિવસને આરામ બનાવે. બરોબર છે, કન્યા રાશિવાળા અમે સંગીતથી વધારે પ્રેમ હોય છે લોકોને. બરોબર છે, કે કંઈ મળે કે ના મળે, પણ એમને જો સંગીત મળી જાય થોડું ઘણું, તો ચોક્કસથી એમનો દિવસ મજાનો બની જાય છે. તો કાલે સંગીત તમારો દિવસ મજામાં મળી જાય. બરોબર, ભાઈ બહેન મદદ માંગી શકે છે, કોઈ પણ ભાઈ બહેન નાની આર્થિક મદદ કે કોઈ બીજી મદદ ચોક્કસથી માંગશે. જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે ભાઈ, કાલે તમારા જીવનસાથી બને એટલી કોશિશ કરે કે ભાઈ તમે એક રાણીની જેમ જિંદગી જીવો, અથવા તો રાજાની જેમ જિંદગી જીવો. બરોબર છે, એ એટલો પ્રયત્ન કરશે, એટલી એની પોતાની અંદરની કુશળતા બતાવશે કે તમે હંમેશા સ્મિત લઈને કાર્ય કર્યા કરો. અને સાથે સાથે લોકો તમારી વાણી પણ ગમે. બરોબર, કન્યા રાશિવાળાને અમે બોલવામાં એટલું સરસ મધુર હોય છે, બુધ અને ચોક્કસથી અત્યારે ફળેલો છે, તો વાણી એવી સુંદર મજાની થાય કે જેનાથી લોકો તમારી તરફ આકર્ષાઈ જાય, લોકો તમને આનંદ કરે, વખાણ કરે. તમારા માટે શુભ કલર ગુલાબી ને શુભ નંબર 7 રહે. જી બેન, જી બિલકુલ. આગળની રાશિ તરફ પણ વાત કરીશું, પરંતુ હાલ એક કોલર જોડાય છે આપણી સાથે. હેલો, હેલો, જી મારા દીકરા વિશે મારે પૂછવું છે. જી, નામ અને જન્મની વિગત તો જણાવશો. એનું નામ સુનિલ, જન્મ તારીખ 12/10/12. હેલો, જી જી જણાવો. આ સવારે 10:30 અને જન્મ સ્થળ પાલનપુર જગાન. પ્રશ્ન, પ્રશ્ન અને લગ્ન વિશે. લગ્ન વાત કરે તો બેન, લગ્ન હાલમાં ઉજી અમને વરસ રાહ જોવી પડે એમ છે. મંગળ ઉજી એટલો તેજસ્વી નથી ભાઈ, વરસ ચોક્કસથી રાહ જોવાથી ફાયદો થશે. અને કોઈ સારી વહુ તમારી સેવા કરે એવી વહુ આવશે બેન, ચિંતા ના કરો. બરોબર, સારી આવશે પણ એક વરસ રાહ જોવાની. વરસ રાહ જોશો તો સરસ વહુ આવશે, તમારી સેવા કરશે, ભાઈને પણ સાચવશે અને સરસ મજાનું ગરમ ગરમ ખાવાનું ખવડાવશે. સારું છે, ઉપાય આપું છું. દર મંગળવારે મસૂરની દાળ
બરોબર, એમને કહેજો કે ગાયને દાન કરી દે, લાભ થઈ જશે, વર્ષની અંદર લગ્ન યોગ પ્રબળ બની જશે. જી બેન જી, અને એક કોલર જોડાયા છે આપણી સાથે. હેલો હેલો, પલ્લવી પલ્લવી જી, જણાવો. હા, મારા હસબન્ડ વિશે થોડું જાણવું હતું. નામ અને જન્મની વિગતો. હા, મારા હસબન્ડ નું નામ છે મહેશભાઈ, અને જન્મ તારીખ 14/6/1983, અને સમય 5:55 સાંજે, અને સ્થળ છે અમદાવાદ. એમના એવું થાય છે કે કઈ કામ થતું નથી, એમ કોઈ બી કામ કરવા જઈએ તો કામ અટકી જાય છે, કામ થતું જ નથી, એમાં શું તકલીફ હતી? હવે જો મહેશભાઈ ને કેજો કે ગુરુ એમના દાંપત્ય જીવન માં છે, સાતમે ભાવે છે અને સારે બેઠો છે, એટલે કે જો જેટલી તમારી મનોકામના પરિપૂર્ણ કરે એટલી એમની મનોકામના પરિપૂર્ણ થાય. અત્યારે એમના પત્નીનું સુખ સારું છે, બરોબર, પત્ની તરફથી એમને ફાયદો છે, એટલે બેન એમને કેજો, તમે કહેશો તો કદાચ નહીં માને તો તમે આ શો બતાવડાવજો, તો કે ભાઈ પત્ની તરફથી એમનો ગુરુ સારો બનેવો છે, બરોબર છે, પત્નીના પ્રભાવે છોકરો આગળ વધે, તો એને કહેજો કે ભાઈ તમને ખુશ રાખે, તમારા આશીર્વાદ એને કામમાં આવશે, તો બને તો દર શુક્રવાર, બરોબર, અથવા તો દર ગુરુવારે તમે એક વ્રત કરવાનું રાખજો, વૈભવ લક્ષ્મીનું વ્રત દર શુક્રવારે કરજો, અને દર ગુરુવારે દેવી કવચ અથવા તો નારાયણ કવચ વાંચવાનું રાખશો, તો બેન ચોક્કસથી એમને પણ ફાયદો થશે અને તમને પણ ફાયદો થશે. સાથે સાથે એમને જોવા જાય તો શનિ થોડોક ખરાબ છે, શનિ એમની માર્ગ દ્રષ્ટિ આપી રહ્યો છે, જેના કારણે તકલીફ છે, તો દર શનિવારે એમને શનિ ચાલીસા સાંજના સમયે કરવાની રાખશે તો ચોક્કસથી લાભ થશે. જી બેન જી, અને કોલર જોડાયા છે. હેલો હેલો જી, જણાવો. અમે હું દૂરથી વાત કરું છું, 9 ઓક્ટોબર 1997. નામ જણાવશો જેના વિશે પ્રશ્ન પૂછો છો એમનું? મારું ભવિષ્ય કેવું છે આગળનું, ને મારું ઘર ક્યારે છે પોતાનું? ભાઈ આપનું નામ જણાવશો પહેલા? ધ્રુવ. જી, સમય અને સ્થળ? બુધવાર સુરત 1/26 સાથે. અને તમારી જન્મ તારીખ ફરી એકવાર ધ્રુવભાઈ બોલી જશો? 9/6/1997. તમારું પહેલા તો કે ભાઈ ઘર ક્યારે થશે વાત કરે તો ઘરની તો મંગળ પરાક્રમના સ્થાનમાં બેઠો છે, બરોબર છે, ચોક્કસથી જો જોવા જઈએ તો 2-2.5 વર્ષની અંદર ચોક્કસથી કોઈ મોટી પ્રોપર્ટીના યોગો દેખાય છે ભાઈ, કે સરસ મજાની મોટી પ્રોપર્ટી બને. વાત કરીએ તો ભાઈ તમારા જે બીજી સમસ્યા છે એ રાહુના કારણે છે, રાહુ અત્યારે તમારો ખરાબ ચાલી રહ્યો છે જેના કારણે સમસ્યાઓ સર્જાય છે. હવે એ રાહુને શાંત કરવા શું કરવાનું, બરોબર, રાહુ આપણને જોવા જઈએ તો હંમેશા પાપ દ્રષ્ટિ આપે, હવે એને શાંત કરવા શું કરવાનું, તો નિયમિત પ્રમાણે ઓમ રાંગ રાવે નમનો, ઓમ રાંગ રાવે નમનો મંત્રનો જાપ કરવાનો, અને એક રાહુનું કવચ આવે છે તાંબાની અંદર, એક રાહુનું કવચ આવે છે એ તમારે ગળે કાળા દોરામાં જો ભાઈ પહેરી લો તો ચોક્કસથી લાભ થશે અને જે પણ સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનો અંત આવશે. જી, અને એક કોલર છે આપણી સાથે. હેલો હેલો જી, જણાવો. મારે મારા માટે પ્રશ્ન પૂછો, મારું નામ છે ભાવના. જન્મ તારીખ 1/6/1979. સમય સ્થળ? સમય નથી ખબર અને સ્થળ પોડીનાર. સી, શું પ્રશ્ન છે ભાવના બેન તમારો? આરોગ્ય સારું નથી રહેતું, પગ દુખે છે, દવાઈ ચાલુ છે પણ આરોગ્ય સારું જ નથી રહેતું. જ્યારે આપણું આરોગ્ય સારું ના હોય, બરોબર, બે તકલીફ હોય, સૂર્યની અને શનિની. સૂર્યની તકલીફ હોય, સૂર્ય આપણે કહેવાય કે શરીરનો રાજા કોણ? સૂર્ય ભગવાન. શનિ આપણા તમારા આરોગ્યને જે ન્યાય કરે, સંચાલન કરે, બધું આપણા શનિ મહારાજ કરે. CNS અને ANS આવે છે, આપણા ઓટોમેટિક નર્વસ સિસ્ટમ આવે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ આવે, પ્રેનલ, આ જે બધી સિસ્ટમ્સ કામ કરે એટલે કે શરીરની અંદર, એના માલિક શનિ મહારાજ, બરોબર, એ તમારું અરખું ચાલે એટલે બધું અરખું ચાલે, બરોબર, એ તંત્ર સારું એટલે આપણું તંત્ર સારું. તો હવે શનિ મહારાજ તમારા જોવા જઈએ તો અત્યારે 8મે બેઠા છે, બરોબર, સૂર્ય મહારાજ અત્યારે જોવા જઈએ તો સાવ 0 ડિગ્રીના છે, એના કારણે તમને સમસ્યા થાય છે, બરોબર છે. હવે આપણે કહેવાય કે ભાઈ સૂર્યનારાયણને ઉચ્ચ કરવા માટે શું કરવાનું, શનિ મહારાજને સરખા કરવા, તો ભાઈ સૂર્યનારાયણને આપણે પહેલાં ઉચ્ચ કરવા માટે જો થઈ શકે તો એક માણેક આવે છે, બરોબર, સરસ મજાનો માણેક 8-9 રત્તીનો તમે એક લોકેટ બનાવીને તમે ધારણ કરી દો સોનાની અંદર, અને જો એ તાપડી જોડે સગવડ ના હોય, એ ના હોય તો એક શાસ્ત્રોક્ત ઉપાય આપું છું કે ભાઈ નિયમિત પ્રમાણે નારાયણ કવચ કરો, સાથે સાથે આદિત્ય સહસ્ત્રનો પાઠ તમારે રોજ કરવાનો છે. સવાર ઉઠીને વહેલા લોકો 10 વાગે સૂર્યનારાયણને જળ ચડાવે, 9 વાગે ચડાવે. અરે ભાઈ તમે એવું ચડાવશો તો એ તાપેલો તમને વધારે તપાવશે, તો હંમેશા કેવું શીતળ સૂર્ય એટલે કે જ્યારે પીળાશ કલરનો હોય, જે ઉગતો સૂર્ય હોય એને જળ આપો તો એનું મહાત્ય ગણું છે, બરોબર છે. તો એ તમારું જે ઉગતો સૂરજ હોય બેન, તેમાં ચોખા, હળદર અને કંકુ આ 3 વસ્તુ ભેગી કરીને તમે નિયમિત પ્રમાણે જો સૂર્યનારાયણને ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ, શું બોલીશું? ઓમ રીમ શ્રીમ સૂર્યાય નમઃ,
ના મંત્રોનો જાપ કરીને બેસીશું. તો બેન, જે લોકોને પણ શ્વાસની તકલીફ છે એ લોકો આ બધું કરે તો ચોક્કસથી તમને રાહત મળશે. નિરોગી ભગવાન કહેવાય, એટલે કે જો તમે ભગવાનની પૂજા કરો તો તમને નિરોગી બનાવે, કોઈ દિવસ રોગ તમારા શરીરમાં પ્રવેશવા ના દે. સૂર્યનારાયણની જે પણ પૂજા કરે નિરોગી હંમેશા જીવન રહે અને આયુષ્ય પણ વધે. તો તમે લોકો આ લોકો આટલી વસ્તુ કરશો, લાભ થશે ને ચોક્કસથી, એક સરસ મજાનો સુંદર સ્વાસ્થ્ય તમને મળી જશે. જી બેન, જી બિલકુલ. હવે આગળની રાશિ તરફ આગળ વધીશું. આપણે તુલા વૃશ્ચિક ને ધનરાશિના જાતકો માટે કેવો રહેશે કાલનો દિવસ? હવે ભાઈ, તુલા રાશિ વાળાની વાત કરીએ તો ઝઘડાખોર વર્તન નથી કરવાનું કાલે. અમે તુલા રાશિ વાળા છે, સહેજ પણ થાય એટલે ઝઘડો કરવા બેસી જાય, નાની નાની વાતમાં ઝઘડા કરી નાખે, તો કોઈ ભાઈ ઝઘડો ના થાય, ખાસ ધ્યાન રાખજો, પસ્તાવો થશે. બરોબર, કોઈ પણ તમે જે પણ આપણે કોઈનાથી બોલાઈ ગયું ખોટું, અથવા તો કોઈ વસ્તુ થઈ ગઈ આપણાથી, તે વાતનો પસ્તાવો થયા કરશે અને ખર્ચમાં વધારો થશે. કાલે ચોક્કસથી થોડાક નાના મોટા ખર્ચા પણ રહેશે અને ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થશે. કોઈ પણ નાના મોટા બાકી રહેલા કાર્યો છે પૂર્ણ થઈ શકે એમ છે. શુભ કલર જ્યારે આસમાની ને શુભ નંબર 9 રહેશે. હવે વાત કરીએ તો વૃશ્ચિક રાશિવાળા જાતકોની, તો ભાઈ અધૂરા કાર્ય પૂર્ણ દેખાય છે. જે પણ કાર્ય અધૂરા રહી ગયા છે વૃશ્ચિક રાશિવાળા, ચોક્કસથી કાલે પૂર્ણ થઈ શકે એમ છે. લક્ષ્મીજીનું આગમન થશે, નાનું મોટું ચોક્કસથી આર્થિક સંપત્તિમાં લાભ થશે, ફાયદો થશે, વધારો થશે અને સાચો પ્રેમ મળે. બરોબર, અમુક વખત કેવું હોય કે પ્રેમમાં લોકોને નિષ્ફળતા મળે, બે ત્રણ વર્ષ રહે પછી નિષ્ફળતા, પાછો બે ત્રણ મહિના રહે નિષ્ફળતા, પણ કાલે કોઈ એવો સાચો પ્રેમ એટલે કે નજીકમાં એવો સાચો પ્રેમ મળી જાય કે જેનાથી તમારું જીવન ધન્ય થઈ જાય. સાચા પ્રેમની ચોક્કસથી તમને કાલે કોઈ ઝંખના છે મળી રહેશે અને સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખજો. બરોબર, કાલે ક્યાંય પણ જાઓ થોડુંક સાધન ચલાવતા ધ્યાન રાખવાની જરૂર છે. શુભ કલર જાંબલી અને શુભ નંબર 1 છે. હવે વાત કરીએ તો ધનરાશિવાળા જાતકોની, તો ભાઈ સંતાનોથી ફાયદો દેખાય છે. ચોક્કસથી કોઈ નાના મોટા સંતાનોથી તમને ફાયદો જોવાય, બાળકો તમને કોઈ લાભ આપી શકે અથવા તો બીજાના બાળકો પણ લાભ આપે અને મુશ્કેલી નાની મોટી આવશે. કાલે જીવનમાં કોઈ નાની મોટી મુશ્કેલી જણાઈ રહી છે પણ ચોક્કસથી હિંમતથી સામનો કરવાનો છે. જે પણ થશે સારા માટે થશે એવું વિચારીને આગળ વધીશું અને ખોટા ખર્ચા પણ રહે, નાના મોટા કોઈ ખોટા ખર્ચા પણ રહેશે અને નવા સંબંધ બંધાય. ચોક્કસથી કોઈ નવા સંબંધો તમારા જીવનમાં, બરોબર, મિત્રતા ના હોય, ધંધા ના હોય, નોકરી ના હોય કે વેપાર ના હોય કે પ્રેમ ના હોય, બરોબર, કોઈ પણ નવા સંબંધોની શરૂઆત કાલથી થઈ શકે એમ છે અને તમારા માટે શુભ કલર ભૂખરો ને શુભ નંબર 2 રહેશે. જી બેન, જી બિલકુલ. આગળની રાશિ તરફ આગળ વધીએ. પહેલા કિશનભાઈ, ઘણી વાર એવું હોય કે આપણે ઘરની બહાર નીકળતા હોય, કોઈક વસ્તુ ઘણા લોકો એવું માનતા હોય છે કે ભાઈ આ ચીજ જોઈ તો શુકન થશે, આ ચીજ જોઈ તો અપશુકન થશે, તો એ ખરેખર એવી કેવી શુભ વસ્તુ હોય છે અને કઈ વસ્તુને આપણે અશુભ ગણવી જોઈએ? ખૂબ સરસ બંસરી બેને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અમુક વખત કેવું થાય કે આપણે બહાર જતા હોય અને કશુંક વસ્તુ આપણને મળી જાય છે અથવા તો આ થઈ જાય છે, કોઈ દેખાઈ જાય છે, તો આપણે માને છે કે ભાઈ આ કામ પૂરું નથી થતું અથવા તો આ કામ શું, તો ભાઈ કોઈ વસ્તુ કરવાથી શુભ ને કઈ વસ્તુ અશુભ છે. બરોબર છે, તમે ઘરની બહાર નીકળ્યા કોઈ કામે અને જો તમને અંદર સિક્કો મળી ગયો, એટલે બહાર જતા રસ્તામાં કોઈ સિક્કો મળી ગયો, તો એ શુભ ગણવું કે અશુભ ગણવું? જો તમે સિક્કો મળે, પછી એ તાંબાનો હોય કે એનો હોય કે 1 રૂપિયાનો હોય કે 5 રૂપિયાનો હોય કે 10 રૂપિયાનો હોય, પણ જો સિક્કો મળે તો સમજવું કે કામમાં વિલંબ આવવાનો છે. બરોબર, કોઈ પણ કામમાં વિલંબ આવવાનો, જે કામે જઈ રહ્યા છો એ કામમાં વિલંબ આવવાનો છે. બીજું કે ભાઈ તમને નોટ મળે, એની જગ્યાએ 10ની નોટ મળી, 5ની નોટ મળી કે 20ની કે 100ની કે ગમે તેની, પણ જો તમને નોટ મળી જાય તો સમજી લેવું તો એક કામ છે, સિગ્ન પૂરું થશે અને બહુ સફળતાપૂર્વક પૂરો થવાનું છે. બરોબર છે. અને હા, અમુક લોકો પૂછે કે મહારાજ આ બધી નોટો કે સિક્કા મળે એનું શું કરવું? એ હંમેશા તમારે ધાર્મિક કાર્યમાં વપરાય અથવા તો દેવાલયમાં જઈને મૂકવાનું. ક્યારેય કોઈની લક્ષ્મી આપણા ઘરમાં ના હોવી જોઈએ, એને કકળાટ તો થયો જ હશે, એને 5 પૈસા બી પડે તો આપણો જીવ બળે કે ના બળે, તો એને બી બળ્યો હશે ને, ભલે 5નો સિક્કો હોય કે પછી તમારે 50ની નોટ હોય, તો એવી લક્ષ્મી આપણા ઘરે નહીં લાવવાની. કંકાસ લાયેલી કહેવાય. બરોબર, જેવો મળે દેવાલયમાં અથવા તો કઈ દેવાલય આજુબાજુમાં મંદિર ના દેખાય તો એક પીપળે મૂકી દેજો અથવા તો તુલસી ક્યારે મૂકી દેજો. બીજી વસ્તુ કે આપણે ઘરની બહાર નીકળતા હોઈએ, બરોબર છે, અને આપણો કહેવાય પગ કે ભાઈ છાણમાં પડી જાય અથવા તો પેલું કાદવમાં પડી જાય તો શું માનવું? તો એ કામમાં આપણે ચોક્કસથી માની લેવાનું કે નાના મોટા વિલંબ થાય છે. બરોબર છે, તો એ કામ બરોબર મૂકી રાખવાનું. ત્રીજી વસ્તુ કે ભાઈ આપણે ક્યારેક બહાર જતા હોય, સુધી તો ઘરની બહાર નીકળ્યા હોય સારા કામે અને કોઈ ભિખારી આપણને ભીખ માંગવા આપી જાય, અને અમુક લોકો કહે કે યાર બહાર જઈએ છે અને આ શું દેખાઈ ગયું? ખોટું છે. બરોબર, ભિખારી એ તમારા કિસ્મતની ચાવી લઈને આવ્યો છે. બરોબર છે. હજી પણ ભારત વર્ષમાં સૌથી મહત્વની ભેટ શું કહેવાય છે ખબર છે? આશીર્વાદ. તમે ભિખારીને 5-10 રૂપિયા આપશો ને, એના અંતરના આશીર્વાદ જે નીકળશે ને સાહેબ, એ તમારા મનોરથ પૂરા કરી નાખશે. તો ક્યારેક પણ તમને કોઈ દેખાય, બરોબર, તમે કામ બહાર નીકળતો અને દેખાય,
5-10 રૂપિયા આપજો તમારી યથાશક્તિ પ્રમાણે જે પણ થાય, અને જેના અંતરના આશીર્વાદ તમને મળશે અને એક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે, બરોબર, ચોક્કસથી મોટા લાભ થશે અને એને તમે નમન કરીને નીકળજો, બરોબર. એવું કહેવાય કે આ લોકોની અંદર રાહુકેતુ રહેલા હોય છે અને રાહુકેતુ જે આપણા જે પાપ ગ્રહ છે એ તમને ચોક્કસથી લાભ આપશે, બરોબર છે. તો તમારે આ વસ્તુ કરવાની છે. અને જે આ બધું મેં કીધું તો ખરું, અમુક વખત આપણે નોકરીની બહાર નીકળ્યા, નોકરીમાં જતા હોઈએ અને આપણે પાકીટ અથવા તો પેન ભૂલી જતા હોય છે અથવા તો આપણું પેલું શું કહેવાય રૂમાલ ભૂલી જતા હોય, તો આ શું સંકેત દર્શાવે છે? આ સંકેત એ દર્શાવે છે કે આપણું આજનું ઓફિસમાં કે વેપારમાં થોડોક દિવસ કચાશ ભર્યો જવાનો છે. સાહેબની થોડીક બોલાચાલી થઈ જાય, તમારા જે પણ સહકર્મચારીઓ જોડે બોલાચાલી થઈ જાય. હવે આ બધું તો મેં તમને બતાવ્યું કે આ બધા સંકેતો આપણને ભગવાન આપે છે, પણ આના ઉપાયો પણ જાણવા પડશે જેથી આ બધી વસ્તુ અટકી જાય. તો પહેલાં તો કે ભાઈ કાદવમાં કે એમાં થાય અથવા તો કોઈ પણ આવું કાર્ય થાય તો શું કરવાનું, કોઈ પણ જગ્યાએ, બરોબર, એટલે કે ભાઈ પાનના ગલે કે કરિયાણાની દુકાને તમે નીકળી તો ગયા, જો બહુ દૂર ના ગયા હોય તો ઘરે પાછું આવી જવાનું અને મીઠી વસ્તુ ખાઈને જવાની. મીઠી વસ્તુમાં શું આવશે? દહીં અને ખાંડ, મોરસ, બરોબર. દહીં ને મોરસ ભેગી કરીને જાઓ તો જે કામ આપણું અટકી જવાનું છે અથવા તો કામ જે નથી થવાનું એ કામ શરૂ થઈ ગયું, બસ ચોક્કસથી થોડાક આગળ નીકળી ગયા, બરોબર. આપણે ઘરથી દૂર નીકળી ગયા અને હવે આપણું આ શક્ય નથી તો શું કરવાનું? તો કોઈ પણ તમારે પેલું કરિયાણાની દુકાનમાંથી 2 મીઠી ચોકલેટ લઈ લેવાની, બરોબર, અને એ તમારે ખાઈને પાણી પી લેવાનું જેથી આ કામોમાં જે તમારી અટકાયત થવાની છે અથવા તો કામ વિલંબમાં પડવાનું છે કામ વિલંબમાં નહીં પડે અને એક સરસ મજાનું કામ તમારું પૂર્ણ થઈ જશે. જી બેન, બિલકુલ. હવે આગળની રાશિ તરફ આપણે આગળ વધીશું. વાત કરીએ તો મકર રાશિવાળા જાતકોની, તો કાલે મકર રાશિવાળાને કોઈ નવી વસ્તુઓની ખરીદી થાય, ચોક્કસથી સારામાં સારી કોઈ નવી વસ્તુઓ ખરીદી શકો એમ છો. ખાલી સમયમાં સપના જોવાય, ચોક્કસથી કોઈ સારા સમયની અંદર સપના દિવસમાં સરસ મજાના જોઈ શકો છો, પૂર્ણ કરવા માટે પ્રયાસ પણ કરશો. દિનચર્યામાં વ્યસ્ત રહો તો આખો દિવસ એક કામ પતે ને બીજું કામ પતે ને ત્રીજું કામ, એટલે કે દિનચર્યામાં હંમેશા વ્યસ્ત રહેશો, તમારો આખો દિવસ કાલે વ્યસ્તમાં અને વ્યસ્તમાં જશે અને ઘરનું કામ વધે, બરોબર છે. ચોક્કસથી કંઈ ઘરમાં કામ વધશે અને તમારો દિવસ એક ચોક્કસથી વ્યસ્ત જઈ શકે એમ છે. શુભ કલર લીલો અને શુભ નંબર 6 રહેશે. હવે વાત કરીએ તો કુંભ રાશિવાળા જાતકોની, તો કુંભ રાશિવાળાને કોઈ નવું શીખવા મળે, કાલે ચોક્કસથી કોઈ નવી વસ્તુઓ તમને શીખવાના યોગો છે અને મૂડ બદલાયા કરે, બરોબર, ચોક્કસથી મૂડ સ્વિંગ થયા કરે, સવારે સારો બપોરે ખરાબ ને સાંજે પાછો સરસ મજાનો થઈ જાય, તો મૂડ બદલાયા કરે. આમે કુંભ રાશિવાળા મૂડી લોકો હોય છે, બરોબર છે, એમનો મૂડનો ભરોસો ના હોય, 2 મિનિટ પહેલાં હસતા વાત કરતા હોય, 3 મિનિટે રોવા લાગે, 4 મિનિટે ગુસ્સો કરવા લાગે, તો એ કુંભ રાશિવાળાનો હંમેશા મૂડી સ્વભાવ હોય છે. સાથે સાથે ધનનો લાભ પણ થાય, ચોક્કસથી પૈસાનો ખૂબ સારો લાભ છે. આર્થિક રીતે ચોક્કસથી તેજસ્વી દિવસ જોવાઈ રહ્યો છે અને તમારા પ્રિય પાત્ર તરફથી પણ લાભ સારા મજાનો છે, બરોબર, પ્રિય પાત્ર ચોક્કસથી કોઈ મોટો લાભ આપી જશે. શુભ કલર લાલ ને શુભ નંબર 7 રહેશે. હવે વાત કરીએ તો મીન રાશિવાળા જાતકોની, તો વધારે પડતું કાર્ય ના થાય, બરોબર, કાલે વધારે પડતું કામ વધારે ના કરી લો જેના કારણે માનસિક તણાવ કે તમારો શારીરિક તણાવ વધે, ખાસ ધ્યાન રાખવાનું છે. આરામ કરવાની ખાસ જરૂર છે, ઘરે બેસીને શાંતિથી આરામ કરજો અને બાગ બગીચામાં ફરવાનું મન થાય તો હવે તો બાગ બગીચા ખુલ્લા થઈ ગયા છે, ચોક્કસથી બાગ બગીચામાં ફરજો, આનંદ કરજો અને સુંદર વળાંક જીવનમાં આવશે. ભાઈ બાગ બગીચામાં ફરતા ફરતા કોઈ એવા વળાંકો જીવનમાં આવી જશે, એક સુંદર મજાનું સ્વપ્ન સાકાર થઈ જશે. શુભ કલર પોપટી અને શુભ નંબર 2 રહેશે. જી બિલકુલ. હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે જણાવીએ ટેરોટ કાર્ડની મદદથી. ભાઈ હવે કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન છે. તનથી તંદુરસ્ત રહેવાનું છે, મનથી મલકાતું રહેવાનું છે અને ધનથી છલકાતું રહેવાનું છે. બહુ ધન છલકાઈ જાય શું કરવાનું? મહારાજને, પછી આપણે ગાયોને, આપણે પશુઓને, બધાને દાન આપતું રહેવાનું, બરોબર છે, જેનાથી આગળ તમને સરસ મજાનું પુનદાન મળતું રહે. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, 7th of Fans, બરોબર, 7th of Fans તરીને એક કાર્ડ ટેરોટ આવ્યું છે. શું સૂચવે છે? તો ભાઈ આ તમારું જે પણ જીવન છે હવે ધીરે ધીરે પ્રગતિના પંથે છે, બરોબર, ધીરે ધીરે સરસ મજાની પ્રગતિ આવે, એટલે કે પ્રગતિ નામની છોકરી નહીં આવે, બરોબર, પણ પ્રગતિ થશે તમારી, એટલે કે જીવનમાં આગળ વધશો. ખૂબ જ સરસ મજાનું તમારું પૈસાની રીતે એટલે કે બેંકના બેલેન્સમાં ધીરે 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 વધારો છે, બરોબર છે, સરસ મજાનું તમારા રોકાણમાં પણ ધીરે ધીરે વધારો છે. અચ્છા, જે લોકો કર્મચારીઓ ઓફિસથી જોડાયેલા છો, આ વખત તમારા છૂપા શત્રુઓ થોડાક વધારે થવાના છે. ખાસ ધ્યાન રાખવાનું છે, કોઈની વાત ઉપર વિશ્વાસ ના રાખો. બીજી વસ્તુ કે જે લોકો વેપારમાં છે, જે પણ તમારો વેપાર સાથે સંકળાયેલા હોવ, ખાસ ધ્યાન રાખજો કે કોઈ, બરોબર, આપણે અમુક વખત થાય છે કે પૈસા આપણે મૂકી દઈએ છીએ, ક્રેડિટ મૂકીએ છીએ, ક્રેડિટ પર માલ આપે છે અને પછી પૈસા પાછા નથી આવતા, તો આ વર્ષે ખાસ ધ્યાન રાખજો. ક્રેડિટની ટર્મ્સ એવી હોય તો તમારી રીતે સુધારી દેજો, પણ ખોટા, બરોબર, આપણા પૈસા ના જાય એનું ધ્યાન રાખજો.
અને જે લોકો કારણ કે જે કહેવાય કે વેપાર ધંધામાંથી થોડુંક ક્યાંક સાચવવાની જરૂર છે, સાચવી લેજો. બાકી વાત કરીએ તો શારીરિક દ્રષ્ટિએ તો ચોક્કસથી સારું છે. જે પણ તમે અત્યારે બીમારી અથવા તો કોઈ નાની મોટી તમને એ સંચાતી હોય તો એમાંથી અંત આવવાનો છે. તમારી બીમારીઓનો અંત આવીને એક સરસ મજાનું જીવન તમને આગળ ભોગવી રહેવાનું છે. સાથે સાથે તમારું આયુષ્ય પણ ઘણું સારું છે, ચોક્કસથી મોટા લાભ જોઈ રહ્યા છે અને આર્થિક દ્રષ્ટિએ પણ તમારું જીવન સરસ મજાનું જશે. અચ્છા, એક ઉપાય પણ આપું છું કે શું કરવાનું. બે તુલસીના પાન, બરોબર, બે તુલસીના પાન દર મંગળવારે અને શનિવારે હનુમાનજીને હાથ ઉપર તમારે મૂકી દેવાના છે. જે પણ વ્યક્તિ આટલું કરશે, કાલે જેનો પણ જન્મદિવસ છે, આખું વર્ષ ખૂબ સારું જશે. હનુમાનજી દરેક સંકટથી બચાવશે અને ધનલક્ષ્મીની પ્રાપ્તિ કરાવડાવશે. બિલકુલ કિશનભાઈ, આપણો કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં જોડાયા અને એટલી સરસ માહિતી અમારી સાથે શેર કરી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, તમારા જીવનમાં પણ આવા કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે પણ કિશનભાઈનો સંપર્ક કરી શકો છો, એ માટે એમનો નંબર નોંધી લેશો. તો આ સાથે કાલનો દિવસ કેવો કાર્યક્રમ આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજે સમય એટલે કે સાંજે 4:30 વાગે. મને રજા આપશો ને. હા, મંતવ્ય ન્યૂઝના વધુ સમાચાર અને પળેપળની અપડેટ માટે જોડાઓ મંતવ્ય ન્યૂઝની વેબસાઇટ સાથે, મતલબ લોગ ઇન કરી શકો છો મંતવ્ય ન્યૂઝ.com સાથે. નમસ્કાર.